વિદ્યાર્થી મિત્રો આપણે આપણું ચેપ્ટર બીજું જે છે બહુપદીઓ ફરી વખત યાદ કરું ગુણભાર કેટલો છે એનો બોર્ડનો 6 માં શરૂઆત આપણે કરી દીધી એના મે તમને કેટલાક ટોપિક પણ આગળના લેક્ચરની અંદર સમજાવ્યા કે બહુપદી એટલે શું બહુપદીનું વ્યાપક સ્વરૂપ કેવું હોય બહુપદીની ઘાત છે એક એવી રીતે લખી શકાય બહુપદીના કોઈ અચળાંક કે માટે બહુપદીની કિંમત અથવા મૂલ્ય શું હોય બહુપદીના શૂન્ય એટલે શું બરાબર છે ખાસ એટલા માટે ત્યાં ભાર મૂકું છું કારણ કે એ આપણા માટે અગત્યની વસ્તુ છે કે બહુપદીનો શૂન્ય એટલે શું તો કે કોઈ પણ આપેલી બહુપદી દાખલા તરીકે ચલ x ની બહુપદી હોય તો એને આપણે શેના વડે ઓળખીએ px વડે એટલે x ની બહુપદી મેં તમને ઉદાહરણ પણ આપ્યું હતું કે x વર્ગ ઓછા 3x વત્તા 2 તો આ x ની જે જે કિંમતો માટે અહીંયા x ની આપણે અલગ અલગ કિંમત પસંદ જે કરીએ અને એ કિંમત ને મૂકી અને એનું જ્યારે આપણે અહીંયા સાદું રૂપ આપીએ તો x ની જે જે કિંમતો માટે આ બહુપદી px ની કિંમત શૂન્ય થાય દાખલા તરીકે આપણે 1 માટે સોઈ દીધું કે અહીંયા 1 મૂકીએ તો શૂન્ય થાય છે અહીંયા 1 નો વર્ગ 1 ઓછા 3 ગુણ્યા 1 વત્તા 2 એટલે કે 3 ઓછા 3 બરાબર 0 બરાબર તો p 1 એટલે કે x ની 1 કિંમત માટે બહુપદીની કિંમત શૂન્ય આવે છે તો આ જે 1 છે એને બહુપદીનું શૂન્ય કહેવાય પછી આપણે એ પણ ચર્ચા કરી હતી કે બહુપદીને શૂન્ય હોય કેટલા તો ત્યારે મેં તમને વાત કહી દીધી કે જો બહુપદી સુરેખ હોય એટલે કે બહુપદીની ઘાત એક જ હોય અહીંયા મેં લખ્યું છે એનું વ્યાપક સ્વરૂપ કેવું છે એ x વત્તા b બરાબર 0 આ કોનું વ્યાપક સ્વરૂપ છે તો કે સુરેખ બહુપદી એવી જ રીતે બીજી પદ છે દ્વિઘાત બહુપદી એનું વ્યાપક સ્વરૂપ શું છે તો કે a x વર્ગ વત્તા b x વત્તા c બરાબર 0 અને એક આપણે જોવાની છે એ છે ત્રિઘાત બહુપદી એનું સ્વરૂપ કેવું હોય તો કે a x નો ઘન વત્તા b x નો વર્ગ વત્તા c x વત્તા d બરાબર 0 તો આ જે સ્વરૂપ છે એ સુરેખ બહુપદી એટલે જેની અંદર ઘાત કેટલો હોય બહુપદીનો 1 એને સુરેખ બહુપદી કહેવાય જે બહુપદીનો ઘાત 2 હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય અને 3 ઘાત હોય એને ત્રિઘાત કહેવાય તો મેં તમને આગળના લેક્ચરમાં માહિતી આપી કે આ જે બહુપદીઓ છે સુરેખ હોય દ્વિઘાત હોય કે ત્રિઘાત એના શૂન્ય મહત્તમ કેટલા હોય તો કે સુરેખ બહુપદીને છે ઈ વધુમાં વધુ એક જ શૂન્ય હોય શૂન્ય ન પણ હોઈ શકે એટલે યાદ રાખજો કે શૂન્ય હોવું ફરજિયાત નથી પણ જો હોય તો વધુમાં વધુ એક જ શૂન્ય હોઈ શકે એવી જ રીતે દ્વિઘાત બહુપદી માટે તો કે વધુમાં વધુ કેટલા શૂન્ય હોય તો કે 2 શૂન્ય હોય એવું પણ બને કે કોઈ પણ કિંમત માટે આ બહુપદીની કિંમત શૂન્ય ન પણ થાય એટલે કોઈ બહુપદીની અંદર શૂન્ય હોય જ એવું કઈ ચોક્કસ નથી પણ હોય તો વધુમાં વધુ કેટલા શૂન્ય મેળવી શકાય 2 અને એવી જ રીતે ત્રિઘાત માટે વધુમાં વધુ કેટલા શૂન્ય મેળવી શકાય 3 તો આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે વધુમાં વધુ શૂન્યો કેટલા હોઈ શકે ન પણ હોઈ શકે અને ઓછા 2 શૂન્યો મતલબ 2 જ હોય એવું જરૂર નથી એક જ હોય ન પણ હોય એક જ હોય અથવા વધુ વધુ 2 હોય અહીંયા તો કે ન પણ હોય એટલે કે 0 પણ હોય 1 પણ હોય 2 પણ હોય પણ વધુ વધુ કેટલા હોય તો કે 3 3 થી વધારે ન હોય તો અહીંયા છે ઈ શૂન્યોની સંખ્યા 0 1 2 3 અહીંયા તો કે 0 1 2 અહીંયા તો કે 0 અને 1 તો ઘણી વખત મેં તમને કીધું કે એક એક માર્કના જે પ્રશ્નો છે એની અંદર આવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછી શકાય કે વધુમાં વધુ શૂન્યો કેટલા હોય બરાબર છે તો આ એક બાબત પણ આગળ જોઈ લીધી આપણે કે બહુપદીના શૂન્યો કોને કહેવાય બીજું ત્યારે મેં તમને એક ખાસ
ઈ વાત ઉપર ભાર મૂકેલો કે કોઈ પણ જે બહુપદી છે, ખાસ તમારે અત્યારે અહીંયા આપણે જે બહુપદીનો અભ્યાસ કરીએ છીએ એમાં ત્રણ જે પ્રકાર છે એ ખાસ યાદ રાખવાના. આમ તો એ પ્રકાર ન કહી શકાય, પણ ઘાતને આધારે એના નામ આપેલા છે કે અહીંયા છે એ x ની એક જ ઘાત છે એટલે એને સુરેખ બહુપદી કહેવાય, અહીંયા બે છે એટલે દ્વિઘાત, ત્રિઘાત, ચતુર્ઘાત, એમ ઘાતના આધારે નામ આપી શકાય. મોસ્ટલી અહીંયા આપણે જે અભ્યાસ કરશું એની અંદર એક ઘાત હશે, બે હશે, ત્રણ હશે. તો આ બહુપદીના શૂન્યો કયા કયા હોય એના વિશેની આપણે માહિતી દીધી. આગળ આપણે વાત કરીએ છીએ કે ભાઈ સુરેખ બહુપદી હોય, આ સુરેખ બહુપદી હવે આને દાખલા તરીકે આપણે એવું દર્શાવીએ કોઈ વાય વડે કે વાય બરાબર એક્સ વત્તા બી, આવી સુરેખ બહુપદી છે. તો આનું આપણે જે શૂન્ય શોધવાનું છે, આનું આપણે શું શોધવાનું છે, શૂન્ય એનો મતલબ કે આની કિંમત શૂન્ય થઈ જાય. એટલે આ સ્વરૂપ કહ્યું કે x વત્તા b બરાબર શૂન્ય. તો શૂન્ય શોધવું એનો અર્થ કે b x ની કિંમત શોધવી. હવે અહીંયા મારે x ની કિંમત શોધવી હોય તો શું કરીશ, તો કે પેલા પ્લસ b છે એને ઓલી બાજુ લઈ જઈશ, એટલે આ બાજુ પ્લસ છે ઓલી બાજુ જઈ તો માઇનસ, તો મને આવું મળશે a x બરાબર માઇનસ b. x ની કિંમત જોઈએ તો આ a ને મારે બરાબર ની ઓલી બાજુ લઈ જવો પડશે, x છે અહીંયા a ની, a છે અહીંયા x ની સાથે કઈ ક્રિયામાં છે, ગુણાકારમાં, ઓલી બાજુ જશે તો ભાગાકારમાં, તો કે x બરાબર માઇનસ b છેદમાં a. તો સુરેખ બહુપદી માટે મને આવું શૂન્ય મળ્યું અથવા x ની આવી કિંમત મળી કે માઇનસ b છેદમાં a, બરાબર છે. તો સુરેખ બહુપદી માટે આપણે આ એક જે શૂન્ય છે એને યાદ કરવામાં યાદ કરી લઈએ અહીંયા કે શૂન્ય સુરેખ બહુપદીનું શૂન્ય બરાબર માઇનસ બી છેદમાં એ. હવે એનું સ્વરૂપ કયું હતું, એ એક્સ વત્તા બી, તો બી એટલે કેવું પદ, તો કે અચળ પદ, જેની સાથે ચલ જોડાયેલો નથી એવા પદને કેવું કહેવાય, અચળ એટલે કે અચળ પદ. તો અહીંયા આપણે મૂકશું માઇનસ અચળ પદ છેદમાં એ એટલે શું હતું, તો કે ચલ વાળું જે પદ હતું x એનો સહગુણક, એટલે કે પ્રથમ પદનો સહગુણક. તો આના દ્વારા આપણે માઇનસ b છેદમાં a દ્વારા કોઈ પણ કઈ બહુપદી હોય, શૂન્ય બહુપદી, સોરી સુરેખ બહુપદી, તો એનું આપણે આ રીતે શૂન્ય મેળવી શકીએ આ સૂત્ર મુજબ. દાખલા તરીકે કોઈ બહુપદી છે 3x વત્તા 5 બરાબર 0, પહેલા જોઈ લેવાનું છે કે કેવી છે, તો કે સુરેખ બહુપદી છે, x ની એક જ ઘાત છે. અચ્છા, તો સીધું જ મેળવી શકાય કે શૂન્ય કયું હોઈ શકે, તો કે માઇનસ અચળ પદ, અચળ પદ કયું છે, તો કે 5, અને પ્રથમ પદનો સહગુણક કેટલો છે, તો કે 3. તો માઇનસ 5 ના છેદમાં 3 આ જે સુરેખ બહુપદી છે એનું શું થઈ જાય, શૂન્ય. બીજું કોઈ ઉદાહરણ દાખલા તરીકે લખીએ 4t - 7 = 0, તો આ કેવી બહુપદી છે, સુરેખ બહુપદી. તો આ સુરેખ બહુપદી માટે પણ એમ કે આનું શૂન્ય શું, તો કે માઇનસ બી છેદમાં એ, તો માઇનસ બી એટલે અચળ પદ, અચળ પદ કેટલું છે, 7, પણ જુઓ નિશાની આગળ માઇનસ ની છે તો સાથે નિશાની પણ ગણી લેવાની, 7 નથી માઇનસ 7 છે, અને છેદમાં તો કે પ્રથમ પદનો સહગુણક કેટલો, તો કે 4, તો માઇનસ માઇનસ પ્લસ એટલે કે 7 ના છેદમાં 4. તો આ રીતે બહુપદી જો સુરેખ હોય તો સુરેખ બહુપદીનું શૂન્ય, તો એના માટે આ એક સૂત્ર યાદ રાખજો માઇનસ બી છેદમાં એ, માઇનસ બી છેદમાં એ, ઈ જો તમે સૂત્ર તરીકે યાદ રાખો તો સહેલું છે, પણ બી અને એ શું છે, તો એના માટે મેં તમને એમ કીધું એ રીતે વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું કે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે, તો કે એ એક્સ વત્તા બી બરાબર 0. વ્યાપક સ્વરૂપને તમે યાદ રાખો એટલે ઓટોમેટિક તમને એ સૂત્રમાં ખબર પડે કે બી છેદમાં એ, બી એટલે અચળ પદ, એ એટલે શૂન્ય. એટલે હું વારંવાર કહું છું કે દરેક જે બહુપદી છે, પછી સુરેખ હોય, દ્વિઘાત હોય કે ત્રિઘાત હોય, એનું વ્યાપક સ્વરૂપ છે તમારે બહુ વ્યવસ્થિત મગજમાં ઉતારી દેવું, કારણ કે કોઈ પણ બહુપદીને જ્યારે આપણે બી અને એ આગળ જતા પાછા આ શૂન્ય જ્યારે શોધવાના થશે ત્યારે શું કરવું પડશે, તો કે બહુપદી જે આપણને રકમમાં આપેલી હશે
એને આપણે વ્યાપક સ્વરૂપ એને સરખાવવું પડશે, કારણ કે તો જ આપણે એના આધારે છે ઈ બી અને એ ઈ શોધી શકશું અને એને સૂત્રમાં મૂકીને એની ગણતરી કરી શકીએ. એટલે જે તે વખતે આગળ જતા આપણે જ્યારે દાખલા ગણશું ત્યારે કોઈ પણ બહુપદીને આગળ જતા શૂન્ય કાઢવાના થાય ત્યારે જે બહુપદી પછી સુરેખ હોય, દ્વિઘાત હોય, ત્રિઘાત હોય તો એને એના વ્યાપક સ્વરૂપ એને સરખાવવા પડે. એટલા માટે વ્યાપક સ્વરૂપ આપણને યાદ હોવું જોઈએ. તો આ થયું સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ. હવે આપણે આગળ વાત કરીએ છીએ કે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ શું છે. બરાબર છે. હવે અહીં આપણે સૂત્ર મુજબ જોયું કે શું છે સુરેખ બહુપદીનું શૂન્ય, તો કે માઇનસ બી ના છેદમાં એ. કઈ કિંમત મળી હતી? એક્સ બરાબર માઇનસ બી ના છેદમાં એ શૂન્ય માટે. તો આ જે દર્શાવે છે એ શું છે? એનો એક્સિયમ. અને આપણને ખ્યાલ છે કે ભાઈ એક્સિયમ ને છેદતું હોય અથવા એક્સિયમ ઉપરનું કોઈ બિંદુ હોય તેનો વાયમ કેટલો હોય? હંમેશા શૂન્ય હોય. જો વાયમ ઉપરનું બિંદુ હોય તો એક્સિયમ શૂન્ય હોય. તમે આલેખ દોરતા શીખી ગયા છો. બરાબર. તો અહીં આપણે એની વાત કરીએ છીએ કે શૂન્ય જે બહુપદીના છે એનો ભૌમિતિક અર્થ. ભૌમિતિક અર્થ મતલબ કે ઈ જે શૂન્ય આપણે શોધીએ અને એનું આપણે આલેખ ઉપર નિરૂપણ કરીએ. બરાબર છે. તો એને એનું કયું સ્વરૂપ કહેવાય? ભૌમિતિક સ્વરૂપ આલેખ ઉપર દર્શાવીએ. તો ઈ ભૌમિતિક અર્થ કેવો હોય એના માટેની થોડી સમજણ અહીં આપણે મેળવીએ છીએ કે ભાઈ કોઈ પણ આલેખ દોરતા ત્યારે આપણી પાસે એ બાબત આવી ગઈ ધ્યાનમાં કે જો કોઈ છે ઈ એક્સ અક્ષ ઉપરનું બિંદુ હોય તો એનો વાયામ કેટલો હોય? હંમેશા શૂન્ય. અને જો બિંદુ વાયામ ઉપરનું હોય તો એનો એક્સિયમ કેટલો હોય? શૂન્ય. તો અહીંયા આપણે છે ઈ શું મેળવ્યું? માઇનસ બી એ દ્વારા, માઇનસ બી છેદમાં એ દ્વારા કયો યામ મેળવ્યો? એક્સિયમ. તો એનો વાયામ કેટલો થાય? ઝીરો થાય. તો આ રીતે તમે કોઈ પણ સુરેખ બહુપદી લ્યો અને એના શૂન્ય મેળવી અને એને તમે જ્યારે ગ્રાફ ઉપર દર્શાવશો તો તમને ત્યારે છે ઈ બિંદુ એક્સ અક્ષને સ્પર્શતું અથવા છેદતું બતાવશે. બરાબર છે. હું અહીંયા તમને એવી કેટલીક ગ્રાફિકલ આકૃતિઓ બતાવું છું. કદાચ મને આમાં દોરવી શક્ય નથી પણ હું તમને અહીંયા બુકની અંદર બતાવું છું. બરાબર. આ ગ્રાફ છે. વિવિધ બહુપદી જે છે એ બહુપદીને લઈને આપણે એના શૂન્ય શોધીએ અને એને છે ગ્રાફ સ્વરૂપે બતાવતા હોઈએ તો ગ્રાફ ઉપર આપણને આવી પેટર્ન મળે. બરાબર છે. તમે જોઈ શકો છો અહીંયા આકૃતિ છે. બરાબર છે. એનો આકાર કેવો છે? આમ ઊંધા યુ આકારનો. કેવો આકાર છે? ઊંધા યુ આકારનો. આને કેવો આકાર કહેવાય? પરવલય આકાર કહેવાય. કેવો આકાર કહેવાય? પરવલય. જુઓ હવે બે વસ્તુ છે કે પરવલય આકાર જ છે, આય પરવલય આકાર છે, આય પરવલય આકાર છે, આય પરવલય આકાર છે, પણ એક નીચેની તરફ ખુલતો પરવલય આકાર છે અને એક કેવો છે? ઉપરની તરફ ખુલતો પરવલય આકાર છે. બરાબર છે. તો આ આકારથી તમે બરાબર ઓળખી ગયા. હવે ભૌમિતિક અર્થની અંદર બીજી વસ્તુ આપણે એ જોવાની થાય છે કે આપણે કદાચ દરેક વખતે છે એ શૂન્ય મેળવવા જરૂરી નથી. આપણને અહીંયા આ સ્વાધ્યાયના સંદર્ભમાં ઘણી વખત એવું પૂછવામાં આવે છે કે આપણને કયો ગ્રાફ અથવા આકૃતિ આપવામાં આવે છે અને સીધું એને જોઈને નક્કી કરવાનું છે કે આને કેટલા શૂન્ય છે. બરાબર છે. તો ખાસ તમે યાદ રાખજો આની પેટર્ન કે જ્યાં તમારા આલેખની અંદર જે છે, બરાબર છે, કે આ જે પરવલય છે આ પરવલય એક્સ અક્ષને જેટલી વખત છેદે અથવા સ્પર્શે તેટલા શૂન્ય હોય. કોને? તો કે બહુપદીને. કોઈ પણ બહુપદી હોય એનો તમારે જે આકાર આ પરવલય છે જોવાનો અને એ એક્સ અક્ષને કેટલી વખત છેદે છે અથવા સ્પર્શે. સ્પર્શે એટલે ટચ થવો. જો તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો કે આ જે પરવલય છે એ પરવલય વાય અક્ષને છેદે છે. એનાથી આપણે કોઈ અત્યારે જોવાનું નથી. આપણે ક્યાં જોવાનું છે? એક્સ અક્ષને. તો જુઓ અહીંથી એ એક્સ અક્ષને છેદે છે અને પછી ફરી પાછો અહીંયા આવે ત્યારે એક્સ અક્ષને. તો કેટલી વખત છેદે છે અક્ષને? બે વખત. તો આ જે કિસ્સાની અંદર આ જે ગ્રાફ દર્શાવ્યો છે જે બહુપદીનો
એના શૂન્ય કેટલા થાય? બે થાય. અચ્છા અહીંયા તમે જુઓ તો જુઓ અહીંયા પણ એક શખ્સને એક વખત છેદે છે, પાછો અહીંયા બીજી વખત છેદે છે. એનો મતલબ કે અહીંયા પણ એક શખ્સને બે વખત છેદે છે એટલે કેટલા શૂન્ય હોય? તો કે બે શૂન્ય હોય. બરાબર છે. હવે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું છે? તો કે a x વર્ગ વત્તા b x વત્તા c બરાબર 0. હવે અહીંયા એવું પણ બની શકે, આ જે આપણે લઈએ છીએ એની અંદર આપણી શરત એવી છે દ્વિઘાતમાં કે a is equal not equal to 0. સુરેખ બહુપદી છે a x વત્તા b બરાબર 0, આની અંદર એ શરત છે કે a is not equal to 0. મતલબ કે જે પહેલું પદ છે ચલવાળું એનો સહગુણક ક્યારેય 0 હોઈ શકે નહીં. એનો મતલબ કે અહીંયા 0 નથી. 0 નથી તો બે વિકલ્પ તમારી પાસે રહે કે કા a is greater than 0 અથવા a is less than 0. બે વિકલ્પ હોય, a is greater than 0 અને a છે એ less than 0. હવે જો a છે એ શૂન્ય થી મોટો હોય, a થી a છે એ શૂન્ય થી મોટો હોય તો આપણો જે પરવલય છે એ કેવો આવશે? તો કે ઉપરની તરફ ખુલ્લો, ઉપરની તરફ ખુલ્લો. અને જો એની કિંમત 0 થી નાની એટલે નેગેટિવ હશે તો આપણો જે પરવલય છે કેવો આવશે? તો કે નીચેની તરફ ખુલ્લો. બરાબર છે. આ દ્વિઘાત બહુપદી માટેનું આ પરિણામ છે. મિત્રો જો આ આ પ્રશ્ન આ વખતે બોર્ડમાં પૂછ્યો અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પ્રશ્નને સમજી ન શક્યા. એને આવું એક સ્વરૂપ આપી દીધું હતું બહુપદીનું જે હતું અને એને આવું આવું આપી દીધું હતું. અહીંયા કોઈ પણ કિંમત આપી અને આવું કીધું હતું કે આ એક દ્વિઘાત બહુપદી છે તો આનો જે ભૌમિતિક આકાર છે એ કેવા પ્રકારનો હોય? વિદ્યાર્થીઓ પ્રશ્ન ન સમજી શક્યા. વાત એક જ હતી કે દ્વિઘાત બહુપદી હોય તો એનો ભૌમિતિક આકાર કેવો હોય? તો કે પરવલય આકાર હોય. બરાબર છે. જો આપણી બહુપદી સુરેખ હોય તો સીધી લીટી સુરેખ જેને કહેવાય આનો ભૌમિતિક આકાર સુરેખ સ્વરૂપનો હોય. પણ જો આપણી બહુપદી દ્વિઘાત સ્વરૂપની હોય તો આકાર કેવો હોય? તો કે પરવલય. તો પરવલય કાં તો ઉપરની તરફ ખુલે કાં તો નીચેની તરફ ખુલે. હવે એ આપણે દોરવાની વાત નથી પણ સીધા પરિણામો ઉપરથી જ આપણને એવું કહી દીધું છે કે જો a is greater than 0 એટલે કે a છે એ ધન સંખ્યા હોય તો એનો જો તમે ગ્રાફ દોરો તો એ પરવલય ઉપરની તરફ ખુલ્લો આવશે અને એ જો 0 થી નાનો એટલે કે માઇનસ હોય તો નીચેની. તો આને લગતો જ બેઝિક પ્રશ્ન છે પણ ઘણા આ જ વખતના બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે એટલે ઘણા વિદ્યાર્થીઓને સમજી ન શક્યા એને કારણે એને ખ્યાલ જ ન આવ્યો કે પ્રશ્ન શું કહેવા માંગે છે. તો આ અમુક જે બેઝિક બાબતો છે બરાબર છે. ફરી હું તમને અહીંયા આગળ બતાવું છું. જુઓ આ ચિત્ર પણ તમે અહીંયા જોઈ શકશો, બે ગ્રાફિકલ ચિત્ર અહીંયા બતાવેલા છે. બરાબર છે. હમણાં જ આપણે વાત કરી કે પરવલય ઉપરની તરફ ખુલ્લો હોય નીચેની તરફ, x અક્ષને કેટલી વખત છેદે અથવા સ્પર્શે એટલા શૂન્ય હોય. હવે અહીંયા તમે જોઈ શકો છો y અક્ષને છેદે છે પણ x અક્ષ સુધી ટચ થતો નથી, છેદતોય નથી કે અડતોય નથી, મતલબ સ્પર્શે નથી થતો. એનો મતલબ કે આ જે બહુપદીનો ગ્રાફ છે એ બહુપદીના જો તમે શૂન્ય કાઢવા જાવ તો એક પણ શૂન્ય મળે નહીં. જો અહીંયા પણ નીચેની તરફ વાળો છે, આ પણ ક્યાંય નથી x અક્ષને ટચ થતો અથવા નથી એને છેદતો, મતલબ આ જે બહુપદીનો ગ્રાફ છે એ બહુપદીને પણ એક પણ શૂન્ય મળે નહીં. તો પછી અહીંયા બીજા ઉદાહરણો સ્વરૂપે એ પાસે અને આપણને પરીક્ષામાં પણ પૂછાય છે એક માર્કની અંદર કે નીચે આપેલી આકૃતિઓ જુઓ અને એના આધારે દર્શાવો કે આપેલો જે ગ્રાફ છે આલેખ છે એની અંદર આપણને px એટલે કોઈ બહુપદી આપેલી છે એને કેટલા શૂન્ય હોય. પછી નીચે વિકલ્પ આપ્યા હોય 0 1 2 3. તો આપણે આકૃતિની અંદર જુઓ, હું તમને પહેલી આકૃતિ ઉપર લઈ જાઉં છું. પહેલી આકૃતિ બરાબર છે. તો પહેલી આકૃતિમાં જુઓ આ ગ્રાફ છે અહીંથી શરૂ થયો તો અહીંયા x અક્ષને એક વખત છેદે છે પછી પાછો y અક્ષને છેદે છે અને ઉપર જાય છે, મતલબ x અક્ષને કેટલી વાર છેદે છે? એક વખત. તો આ જે બહુપદી છે px એને કેટલા શૂન્ય હોય? એક.
હવે આ બીજું જુઓ તમે તો નીચેની તરફ ખુલતો પરવો લે છે તો તમે સ્પષ્ટ જોઈ શકો કે એક વખત અહીંયા અને પાછો અહીંયા કેટલી વખત છેદે છે બે વખત તો કેટલા શૂન્ય હોય બે અચ્છા ત્રીજી આકૃતિ તમે જુઓ ત્રીજી આકૃતિ ની અંદર તો કે અહીંથી x અક્ષને છેદે છે પછી y અક્ષને છેદે છે પાછો અહીંયા નીચે જુઓ તો x અક્ષને છેદે છે એટલે નીચેથી વળાંક લઈને પાછો x છે લઈને છેદે છે એનો મતલબ કે અહીંયા 1 2 અને 3 તો આ ત્રીજી આકૃતિ ની અંદર આપણો જે ભૌમિતિક આકાર છે x અક્ષને 3 વખત છેદે છે મતલબ આ જે બહુપદી છે એને શૂન્ય કેટલા હોય 3 અહીંયા તો કે એક વખત અહીંયા તો કે એક વખત અહીંયા તો કે 1 2 3 અને 4 તો આવી વિવિધ જે ભૌમિતિક આકૃતિઓ આપેલી હોય અને એના આધારે આપણને એવું કહેવામાં આવે કે આના શૂન્ય કેટલા હોય આ પણ આપણા પરીક્ષાનો એક ભાગ છે પ્રશ્નનો ભાગ છે તો મને લાગે કે તમે ભૌમિતિક અર્થ અને શૂન્યને બરાબર સમજી ગયા છો તો આકૃતિને થોડી વધારે હું ઝૂમ કરું છું તમે જોઈ લેજો બરાબર એવું વાગે તો એને થોડું કેપ્ચર કરી લેજો ફોટાથી વિડિયો જોતા હોય ત્યારે અને આ આકૃતિને જોઈ અને એને આધારે 6-6 ગ્રાફની અંદર જોઈને તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે કે એમાં કેટલા બહુપદીના કેટલા શૂન્ય હોય બરાબર છે આકૃતિ હું અહીંયા અને કહું છું થોડું એને ઝૂમ કરો અને તમે છે એને તમે સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર છે જ્યારે વિડિયો તમે જુઓ છો અને આ વસ્તુ આવે છે ત્યારે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી ફોટાની અંદરથી જોઈ અને તમે આકૃતિને વ્યવસ્થિત ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી અને પછી દરેક જે 6 ગ્રાફિકલ અહીંયા તમારી પાસે છે તો એમાં કેટલા શૂન્ય હોય એ તમારે હોમવર્કમાં કરવાનું થાય છે બરાબર છે તો આ પ્રકારની ભૌમિતિક આકૃતિઓ દ્વારા આપણે શૂન્ય દર્શાવવાની વાત છે મુદ્દો છે ભૌતિક બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ તો આ લેક્ચર દ્વારા મને ખ્યાલ આવ્યો કે તમને ખ્યાલ કેટલો આવ્યો હોય તમે મને આગળના સ્વરૂપમાં બતાવશો જો અહીંયા પણ આવી આકૃતિઓ બતાવેલી છે ફરી તમે જરા જોઈ શકશો એનો પણ તમે ફોટો લઈ શકો એની અંદરથી તો જો અહીંયા પણ આકૃતિઓ બતાવેલી છે અહીંયા પણ બતાવેલી છે અને એમાં શૂન્યોની સંખ્યા કેટલી છે એ તમારે જોવાનું છે બરાબર છે તો x કેટલી કઈ રીતે આપણે બરોબર સમજી લેજો ફરી વખત મેં અહીંયા કીધું છે કેવું તો કે x અક્ષને જેટલી વખત છેદે અથવા સ્પર્શે એટલા શૂન્ય હોય એટલે ઘણી વખત આકૃતિ છે એ ટૂંકમાં વળાંકમાં નીકળી જતી હોય તો આપણને જોવામાં ભૂલ થાય પણ જો તમે એને સ્પષ્ટ રીતે જોઈ શકો તો બહુ જ આરામથી તમે એના જવાબો આપી શકશો કે x અક્ષને કેટલી વખત છેદે છે માટે આપેલી બહુપદીને કેટલા શૂન્ય થાય તો આ હતી બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ બરાબર હવે આગળનો જે બીજો મુદ્દો છે એ આપણે આપણા નવા લેક્ચરની અંદર શરૂઆત કરશું.